केंद्रीय महिला अने बाल विकास मंत्री स्मृति ईरानीनी अध्यक्षतामां केन्द्र सरकारना 8 वर्ष पूर्ण थवाना अवसरे योजाई जर्नल सब जर्नल मीट। आजादी का अमृत महोत्सव हेठळ गुजरातना महिला अने बाल विकास विभाग द्वारा एमनी विविध कामगारीओनी 8 वर्षनी उपलब्धिओ अंगेनो आउटरीच प्रोग्राम अने 8 इयर्स अचीवमेंट અંતર્ગત આજે SOU એકતાનગર ટેન્ટ સિટીના કોન્ફરન્સ હોલ ખાતે કેન્દ્રીય મહિલા અને બાળ વિકાસ મંત્રી સ્મૃતિ ઈરાનીની અધ્યક્ષતામાં નર્મદા જિલ્લામાં હાલમાં મહિલાઓ અને બાળકો માટેના ગુજરાત સરકાર દ્વારા અમલી કરાયેલા વિવિધ પ્રોજેક્ટ અને આયામો અંગેના પ્રેઝન્ટેશન થકી વિસ્તૃત ચિત્તાર આપવામાં આવ્યો હતો। આ તબક્કે ઉપસ્થિત ભારત સરકારના મહિલા અને બાળ વિકાસ મંત્રાલયના સચિવ શ્રી ઇન્દ્રેન્દ્ર પાંડે પ્રોજેક્ટની ઉપલબ્ધિઓ અને પરિણામો ઉપર વિસ્તૃત પ્રકાશ પાડ્યો હતો। ઉપસ્થિત અતિથિઓ સમક્ષ નર્મદા જિલ્લાના ICDS નાંદોદ તાલુકાના પ્રોગ્રામ ઓફિસર હેમાંગીનીબેન ચૌધરીએ આદિવાસી બહુલ વસ્તી ધરાવતા અને ડુંગરાળ વિસ્તારમાં વિપરીત સંજોગો વચ્ચે ટેકનોલોજીની કેવી રીતે મહત્તમ ઉપયોગ કરીને પોષણ ટ્રેક્ટર પ્રોજેક્ટને સમગ્ર રાજ્યમાં નર્મદા જિલ્લાને કેવી રીતે અગ્રેસર રાખ્યો તેની વિગતો પૂરી પાડી હતી। સાથોસાથ આંગણવાડીની નવતર પહેલ જેવી કે પાપા પગલી અને ઉંમરે આંગણવાડીના થકી ખાનગી શાળાઓમાં દાખલ થયેલા બાળકો અને સરકારી અધિકારીઓના બાળકો પણ આંગણવાડીમાં પ્રવેશ લઈ રહ્યા છે તેની પાછળના કારણો દર્શાવતા નર્મદા જિલ્લાની આ વિશેષ ઉપલબ્ધિને કેન્દ્રીય મંત્રીએ બિરદાવી હતી। આ તબક્કે સહભાગી થવા દિલ્હીથી ખાસ પધારેલા માધ્યમકર્મીઓએ કાર્યક્રમમાં ઉપસ્થિત મંત્રીઓ સાથે સંવાદ કરી વિવિધ પ્રશ્નોત્તરી સાથે યોજનાકીય માહિતી પ્રાપ્ત કરી હતી। આ પ્રસંગે ઉપસ્થિત કેન્દ્રીય મહિલા અને બાળ વિકાસના રાજ્યમંત્રી ડૉક્ટર મહેન્દ્ર મુંજપુરાએ માધ્યમો સાથેના સંવાદમાં જણાવ્યું હતું કે કેન્દ્ર સરકારના 8 વર્ષ પૂર્ણ થવાના સુવર્ણ અવસરે આયોજિત આ મીટમાં યોજનાઓ થકી પ્રાપ્ત થયેલ ઉપલબ્ધિઓની આજે સમીક્ષા કરાઈ હતી, જેમાં પોષણ અભિયાન, મિશન વાત્સલ્ય, મિશન શક્તિ સહિતના અભિયાનોનું નિર્દેશન બાદ આ અભિયાનોને હજી વધુ સફળ કઈ રીતે બનાવી શકાય તે માટેના સૂચનો સંવાદ થકી મેળવાયા હતા। કુપોષણમાં 8 વર્ષમાં મોટો ઘટાડો થયો છે। બાલિકાઓ પોતાના વિચારો નિર્ભયતાથી રજૂ કરી તેમની સમસ્યાઓનો હલ મેળવી શકે તે માટે ગુજરાતમાં કચ્છ જિલ્લામાં પ્રાયોગિક ધોરણે ચાલી રહેલ બાલિકા પંચાયતનો પ્રોજેક્ટની સફળતા બાદ સમગ્ર દેશમાં તેની અમલવારી અંગે અભ્યાસ કરવામાં આવશે। કાર્યક્રમમાં મહિલા અને બાળ વિકાસ મંત્રાલયના સંયુક્ત સચિવ ઇન્દ્રા માલ્લો, PIBના એડિશનલ ડાયરેક્ટર બીના યાદવ, ગુજરાતના મહિલા અને બાળ વિકાસ વિભાગના સંયુક્ત નિયામક અવંતિકા દરજી, યુનિસેફના ગુજરાતના મુખ્ય ફિલ્ડ ઓફિસર પ્રશાંતા દાસ, યુનાઇટેડ નેશન્સના વુમન ઓફિસર કાંતા સહિતના મહાનુભાવોએ પ્રાસંગિક આંકડાકીય વિગતોની જાણકારી આપી હતી। માનનીય વડાપ્રધાન મોદી સાહેબ 2014માં પ્રધાનમંત્રી તરીકે કાર્યભાર સંભાળ્યા બાદ ખાસ કરીને મહિલા અને બાળ વિકાસમાં જે 8 વર્ષની જે એચિવમેન્ટ છે એ બાબતમાં આજે ચર્ચા વિચારણા થઈ અને એ દરમિયાન મેઇન 3 મિશન છે। એક તો પહેલું છે પોષણ અભિયાન, જે અમારું બાળકો એડોલેસન્ટ ગર્લ્સ અને મહિલાઓમાં કુપોષણ એટલે કે માલ ન્યુટ્રિશન નાબૂદ કેમ કરવું એના માટે બીજું મિશન વાત્સલ્ય છે, જે બાળકોની સારું કેર એન્ડ પ્રોટેક્શન માટેનું છે, અને એ જ રીતે ત્રીજું મિશન શક્તિ જે છે જેથી જે મહિલાઓને એમ્પાવરમેન્ટ કરે છે। આ ત્રણેય મિશન માટે ખૂબ જ ડિટેલમાં ચર્ચાઓ થઈ છે। સામે પત્રકાર મિત્રો અને ગુજરાતમાંથી ગુજરાત રાજ્યના પદાધિકારીઓ, કેન્દ્ર સરકારના પદાધિકારીઓ અને અન્ય આમંત્રિત મહેમાનો સાથે ચર્ચા વિના થઈ અને એ લોકોના અભિપ્રાય અને વધુ કે હજુ સારું કામ કરી શકી કે આંગણવાડીઓ સક્ષમ અમે બનાવવા જઈ રહ્યા છીએ, જે માલ ન્યુટ્રિશન છે, કુપોષણ એ પણ અમે ઓછું કરવા ઘણું બધું સારું રિઝલ્ટ એમાં મળી રહ્યું છે। એ જ રીતે પોક્સો એક્ટમાં પણ ઘણો સુધારો કર્યો છે અને ડેથ પેનલ્ટી સુધીની આપણે સજા કરી, જ્યુવેનાઇલ જસ્ટિસ એક્ટ છે એમાં પણ આપણે સુધારો કરી રહ્યા છીએ, ચાઇલ્ડ એડોપ્ટેશન પોલિસી છે જે બાળકનું જે દત્તક લેવાની જે સિસ્ટમ છે એમાં પણ હવે આપણે ડિસ્ટ્રિક્ટ મેજિસ્ટ્રેટ અથવા એડિશનલ ડિસ્ટ્રિક્ટ મેજિસ્ટ્રેટ લેવલે આપણે બાળકને દત્તક અપાવી શકીએ, જેથી બાળકને પણ એક માતા પિતા મળી જાય અને માતા પિતાને પણ પોતાનો એક વાલસો કે વાલસોય દીકરી મળી જાય, એ માટે અનેક પ્રકારના આપણે સુધારા વધારા કરી રહ્યા છીએ। પાલિકા પંચાયત એ ખૂબ જ સારી વસ્તુ છે અને
એમાં બાલિકાઓ પોતાના જે પ્રશ્નો છે જે જનરલી સામાન્ય રીતે વાતચીત કરી શકતા નથી, ખાસ કરીને ગ્રામ્ય વિસ્તારોમાં, તો બાલિકા પંચાયતના માધ્યમથી એ બાલિકાઓ પોતાની જે દિલની રજૂઆતો છે, જે વેદનાઓ છે કે જે એમના પ્રશ્નો છે એ રજૂ કરી શકશે. અને એનાથી ફાયદો એ થશે કે એમના પ્રશ્નો સીધા અમારા સુધી આવશે અને અમે એ બાલિકાઓને એના શિક્ષણને લગતા કે બીજા કે જે કંઈ પ્રશ્નો હશે એ તમામ પ્રશ્નો અમે ભારત સરકાર દ્વારા ઉકેલી આપીશું, એ ખાતરી આપીશું. હાલ આપણે ગુજરાતમાં બાલિકા પંચાયત ચાલુ જ છે, એમાં કચ્છની આમાં તમે થોડા દિવસ પહેલાં એક પ્રોગ્રામ તમે જોયો છો, એમાં કચ્છમાં આનંદી નામની એક છોકરી છે એ સરસ મજાનું આયોજન કરે છે અને એને જે ત્યાં એના પાલિકા પંચાયતો છે એના જે પાલિકાઓના જે પ્રશ્નો છે એની રજૂઆત સાંભળી અને એ રજૂઆત પ્રાંતિજ કેળવણી મંડળ સંચાલિત અવરોન ઇંગ્લિશ મીડિયમ સ્કૂલ, અવરોન વિદ્યા વિહાર સ્કૂલ 1992 થી સતત શિક્ષણ જગતમાં કાર્યરત છે. અદ્યતન સુવિધાથી સજ્જ અવરોન ઇંગ્લિશ મીડિયમ અને ગુજરાતી મીડિયમ સ્કૂલ તાલુકામાં નંબર 1 નર્સરી થી લઈ ધોરણ 1 થી ધોરણ 10 ઇંગ્લિશ મીડિયમ સ્કૂલ તથા ગુજરાતી મીડિયમ સ્કૂલ. બાળકોનો સર્વાંગી વિકાસ સાથે શિક્ષણ સંસ્કાર માત્ર અવરોન ઇંગ્લિશ મીડિયમ સ્કૂલ તથા અવરોન વિદ્યા વિહાર સ્કૂલમાં જ. દરેક પરિવાર વાલીઓની પોસાય તેવી ફી, દરેક સમાજના બાળકો માટે ઓપન એડમિશન, બાળકોના સર્વાંગી વિકાસ માટે ક્વોલિફાઈડ અને અનુભવી સ્ટાફ. સ્વચ્છ અને મુક્ત વાતાવરણ, સ્માર્ટ ક્લાસરૂમ, વર્ષ દરમિયાન બાળકોના ટેલેન્ટ માટે જુદા જુદા પ્રકારની સ્પર્ધાઓ, સ્કૂલમાં દરેક તહેવારની ઉજવણી, સ્કૂલમાં વિવિધ ડેની ઉજવણી, સંસ્કાર લક્ષી વ્યાખ્યાનો, યોગ, રાઇફલ શૂટિંગ, વર્ષોત્સવ ઉત્સવ, વૃક્ષારોપણ, પર્યાવરણની જાળવણી, શિક્ષક દિન, વિદ્યાર્થીઓ કર્મચારી દિવસ, કરાટે, ડાન્સ, સ્કેટિંગ તેમજ ખેલ મહાકુંભ જેવી અનેક પ્રવૃત્તિઓ, પ્રતિભા શુદ્ધ સ્પર્ધાઓ, આંતરરાષ્ટ્રીય સ્પર્ધાઓ, સ્પોર્ટ ડે ની ઉજવણી, બાળકો માટે વિશાળ મેદાન, રમત ગમતના સાધનો, આખોઈ કેમ્પસ સીસીટીવી કેમેરાથી સજ્જ, દરેક ક્લાસરૂમમાં પણ સીસીટીવી કેમેરા, બાળકો માટે મિનરલ વોટર ની સુવિધા, ડિજિટલ શિક્ષણ, કમ્પ્યુટર રૂમ, પ્રયોગશાળા, કોન્ફરન્સ હોલ, ઓડિટોરિયમ હોલ, પુસ્તકાલય, બાળકોમાં રહેલ શક્તિઓ બહાર લાવવા વર્ષ દરમિયાન સાંસ્કૃતિક કાર્યક્રમો, મહિલા સશક્તિકરણના કાર્યક્રમો, વાલીઓ સાથે મીટિંગ, અનેક સુવિધાઓ સાથે અદ્યતન ઇંગ્લિશ મીડિયમ સ્કૂલ તથા ગુજરાતી મીડિયમ સ્કૂલ આપણા બાળકોના ઉજ્જવળ ભવિષ્યને લઈને એકવાર અવરોન ઇંગ્લિશ મીડિયમ સ્કૂલ તથા અવરોન વિદ્યા વિહાર સ્કૂલની અવશ્ય મુલાકાત લો. સ્થળ અવરોન ઇંગ્લિશ મીડિયમ સ્કૂલ, રેલવે સ્ટેશન રોડ, તાલુકો પ્રાંતિ, જિલ્લો સાબરકાંઠા. મારું નામ ભગવતી જૈન છે. મારી ડોટર સૌમ્યા એને નર્સરીથી 10th સ્ટાન્ડર્ડ સુધી અવરોન હાઈસ્કૂલ ઇંગ્લિશ મીડિયમમાં કમ્પ્લીટ કર્યું છે. અહીંનો સ્ટાફ મેનેજમેન્ટ ખૂબ જ સરસ છે. મને વચમાં ઈચ્છા થઈ હતી કે હું સ્કૂલ બદલું, પણ અહીંનું મેનેજમેન્ટ અને ટીચર્સ એટલા બધા સારા ને ખૂબ જ સપોર્ટ એને કર્યો હતો એટલે મને સ્કૂલ બદલવાની બિલકુલ ઈચ્છા નથી થઈ. અને મારે ડોટરના 10th સ્ટાન્ડર્ડમાં એટલા સરસ માર્ક્સ અને એટલું સરસ એનું ભણવાનું રહ્યું હતું કે મેં એને આગળ મૂકી એને આગળ પણ એડમિશન બહુ જ સરળ રીતે એને મળી ગયું હતું. મારું નામ સૌમ્યા જૈન છે. હું નર્સરીથી તો 10th સુધી અવરોન ઇંગ્લિશ મીડિયમ સ્કૂલમાં ભણી છું. મને આટલા વર્ષોમાં કોઈ બી દિવસ મને કોઈ જાતની તકલીફ પડી નથી. મારા જોડે બીજા બધા સ્કૂલના ઘણા ફ્રેન્ડ્સ હતા, પણ મને અહીંથી ઓછું ભણવા મળ્યું કે મને અહીંથી ઓછી નોલેજ મળી એવું મને કોઈ દિવસ ફીલ નથી થયું. અહીં બીજી બધી એક્ટિવિટીઝ બી બહુ સારી છે. એન્યુઅલ ફંક્શન, સ્પોર્ટ્સ ડે જેવા ફંક્શન્સ બી અહીં બહુ સરસ રીતે થાય છે. અને મને બોર્ડ પ્રિપેરેશન વખતે બી સરે ખૂબ જ સપોર્ટ કર્યો અને એના કારણે મારા સારા માર્ક્સ આવ્યા હતા અને મને બીજી જગ્યાએ બી સારું એડમિશન મળી ગયું હતું. અને એના માટે હું અવરોન ઇંગ્લિશ મીડિયમ સ્કૂલનો ખૂબ જ આભાર માનું છું. થેન્ક યુ. નમસ્કાર વાલી મિત્રો, હું દર્શિલ દેસાઈ, પ્રાંતિજની જૂની સંસ્થાઓમાંની એક સંસ્થા પ્રાંતિજ કેળવણી મંડળ, તેની સંચાલિત અવરોન ઇંગ્લિશ મીડિયમ સ્કૂલ કે જે 1992 થી સતત આજ દિન સુધી કાર્યરત છે, તેમાં નર્સરીથી ધોરણ 10 સુધી ઇંગ્લિશ મીડિયમનું શિક્ષણ આપવામાં આવે છે. અમારી સ્કૂલમાં બાળકનું શિક્ષણ તો કરીએ છીએ,
પણ સાથે સાથે તેના શિસ્ત અને સંસ્કારનું પણ સિંચન અમારી સ્કૂલમાં આપવામાં આવે છે. બાળકને સેન્ટરમાં રાખીને તેનો સર્વાંગી વિકાસ કેવી રીતે કરવો તે ધ્યાને રાખીને અમારો વેલ ક્વોલિફાઈડ અને એક્સપર્ટ ટીચર્સ તેનું ખૂબ જ ધ્યાન રાખે છે અને બાળકનું સર્વાંગી વિકાસ કરવામાં આવે છે. તેથી પ્રાંતિજ તાલુકાના દરેક પેરેન્ટ્સને એક મારી નમ્ર અપીલ છે કે આવો વિકાસ આપ આપના બાળકનો ઈચ્છતા હો તો અવર ઓન ઇંગ્લિશ મીડિયમ સ્કૂલની અવશ્ય એકવાર મુલાકાત લો. થેન્ક યુ. પ્રાંતિજ કેળવણી મંડળ સંચાલિત અવર ઓન ઇંગ્લિશ મીડિયમ કેજી જે નર્સરીથી સ્ટાન્ડર્ડ 4 સુધી આઈટીઆઈની પાછળ નવી બિલ્ડિંગમાં કાર્યરત જેની અંદર જ્ઞાન ગમત સાથે જ્ઞાન બાળકોને આપવામાં આવે છે. એના માટે બાળકને દરેક પ્રકારની એક્ટિવિટી કરવામાં આવે છે, તેમજ બાળક માટે રમતગમતના સાધનોનું પણ આયોજન કરેલ છે અને બાળકને વિશાળ ખુલ્લા દિલથી રમવા માટે એક વિશાળ મેદાનનું પણ અમારી પાસે મેદાન છે, જેથી કરીને અમારો જે વર્ષોથી આજે 12 થી 13 વર્ષ જૂનો વેલ ક્વોલિફાઈડ એક્સપિરિયન્સ સ્ટાફ અમારી પાસે છે અને જેથી જે બાળકોને નાના બાળકોને સારી રીતે સમજી શકે એ રીતનું અને બાળકોનું શિક્ષણ સાથે સંસ્કારનું શિસ્તનું પણ સિંચન થાય એ રીતનું દરેક પ્રકારે અમે એમનું ધ્યાન રાખીએ છીએ, તેમજ દરેક જાતની એક્ટિવિટીઝ કોમ્પિટિશન અને ફેસ્ટિવલ સેલિબ્રેશન પણ અમારા ત્યાં થાય છે, જેથી આપ પણ વાલીઓને એક નમ્ર વિનંતી છે કે આપ પણ જ્યારે બીજી શાળાની મુલાકાત લેતા હોય એ પહેલાં અમારા ઇંગ્લિશ મીડિયમ કેજી સેક્શનની જરૂરથી મુલાકાત લેશો.